જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે રબારી સમાજ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી સામે ધરણા કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ધરણામાં માંગરોળ તાલુકાભરના રબારી સમાજના આગેવાનો તથા લોકો જોડાયા હતા, જેમાં જણાવ્યા મુજબ અનુસૂચિત જનજાતિના લોકો તેમજ વિદ્યાર્થીઓ ઉપર નોકરી અને જાતિના દાખલા મેળવવામાં અન્યાય અટકાવીને ન્યાય આપવા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે રબારી સમાજ પોરબંદર સહિત અનેક જિલ્લાઓના એક દિવસીય ધરણા કરી પોતાની રજૂઆત અને અવાજ તંત્ર સુધી પહોંચાડવા મક્કમ બન્યા છે. એક જ વસ્તુ કહેવાની છે કે જે એલઆરડી મુદ્દે અમને જે સર્ટિફિકેટ બાબતે અને ભરતી પ્રક્રિયામાં જે અન્યાય થયો એ બાબત ઉપર અમારે પોરબંદર મુકામે તો ઉપવાસ આંદોલન ચાલુ છે, પણ અમારે અહીંયા માંગરોળ દરેક તાલુકા દીઠે પણ અમે ઉપવાસ આંદોલન કરવાના છીએ. એમાં અમે અત્યારે પહેલ કરી છે કે માંગરોળ તાલુકા રબારી સમાજે ઉપવાસ આંદોલન પ્રતિક ઉપવાસ એક દિવસના આંદોલન કર્યું છે, અને અત્યારે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારે એલઆરડી મુદ્દે જે અન્યાય થયો છે એ અન્યાય સરકાર વહેલામાં વહેલી તકે દૂર કરે અને અમને એમાં ન્યાયોચિત ન્યાય કરે. તમારી સાથે શું અન્યાય થયો? અમારી સાથે એલઆરડીના જે મેરિટ લિસ્ટ બન્યું એ મેરિટ લિસ્ટની અંદર અમારી પાસે બધી સગવડતા હોવા છતાં, અમે બધી પુરાવા તરીકે આપેલ હોવા છતાં પણ અમને એમાં ન્યાય નથી મળ્યો અને અમને મેરિટ લિસ્ટની બહાર કરવામાં આવ્યા.